નમસ્કાર દર્શક મિત્રો, હું સુઝાન વેલિમ લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર રવિ ડોડિયા સાથે. આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજેપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા 112મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો. આ કેમ્પ આહિર સમાજની વાડીમાં યોજાયો હતો. આ કેમ્પ રણછોડદાસ ચેરિટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પના મુખ્ય દાતા ઉકાભાઈ કુશાભાઈ કાતરિયા, કુંવરબેન ઉકાભાઈ કાતરિયા તેમજ દુલાભાઈ ઉકાભાઈ કાતરિયા તેમજ લાલજીભાઈ ઉકાભાઈ કાતરિયા દ્વારા મુખ્યદાતાની સેવા આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓના હસ્તે દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે રાજકોટના નિષ્ઠાન ડોક્ટર તથા એમની ટીમ દ્વારા 75 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 22 જેટલા દર્દી નારાયણને મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મફતમાં ઓપરેશન, આંખની મણી, આંખના ટીપા વગેરે જેવી સેવાઓ મફતમાં કરી આપવામાં આવે છે. એ ઉપરાંત જમવાનું તદ્દન મફત તેમજ શીરો ધાબળો વગેરે વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને તપાસ થયા પછી બપોરનું ભોજન વિજપડીમાં કેમ્પના મુખ્યદાતા તરફથી આપવામાં આવેલ. આ કેમ્પમાં વિજપડી ગામના વડીલો, વેપારી મિત્રો તેમજ બહાર ગામથી આવેલ મહેમાનો તેમજ દર્દીઓ બહોળી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો. આ કેમ્પ માધવ સેવા ટ્રસ્ટના તમામ સદસ્યો તથા સેવાભાવી લોકો એ તનતોડ મહેનત કરીને કેમ્પને સફળ બનાવવામાં આવ્યું હતું. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.